विवरण 12 केमिस्ट्री विभाग 1 एनसीईआरटी में चैप्टर नंबर 8 डी अने एफ विभाग ना तत्व। तो डी ब्लॉक एलिमेंट अने एफ ब्लॉक अपने पी ब्लॉक एलिमेंट जोई लीधो। आगळना जारे आप विडियो लेक्चर जोशो त्यारे आपने ख्याल आवशे के पी ब्लॉक एलिमेंट थई गयो छे, बराबर छे। हवे बाकी शो हो तो एस ब्लॉक पीरियोडिक टेबल में तो एस ब्लॉक 11 ड्रोन में थी गयो। एटले हवे आपणे जे करवानुं छे ए लखीए डी अने एफ विभागना तत्व चेप्टर नंबर 8। तो पहला हूँ डी विभाग रेन्डमली मारी रीते आ वर्ग कोष्टक में दौर, तो तुम जोशो के वच्चे नो जे भाग छे आवर्त कोष्टक नो ए डी अने एफ विभाग में आवे छे। तो आ वच्चे नो भाग एटले शुं? तो आ वच्चे नो भाग एटले तमे आवुं लखी शको कि भाई मानी लो कि आ नाम लखीए स्केन्डियम 21, टिटेनियम 22, वेनेडियम 23, क्रोमियम 24, मैंगेनीज 25, आयन 26, कोबाल्ट 27, निकल 28, कॉपर 29 अने जीन 30। तो आ पहली लाइन लिखी डी विभागना तत्वोनी, जेम तम प्रथम श्रेणी पण कही सको, श्रेणी एटले एक लाइन। तो प्रथम श्रेणीना डी विभागना तत्व। હજી એક બીજી શ્રેણી લખીએ, હું અહીં એસ વિભાગ નથી લખતો, ત્યાં પી વિભાગ નથી લખતો, યાવત કોષ્ટકમાં આપણે બે વિભાગો લખેલા છે, ખાલી હું વચ્ચેના ડી અને એફ વિભાગ લખવા માંગુ છું। તો 39 વાય લખ્યું છે, પણ નામ છે ટેરિયમ, વાય સાયલેન્ટ છે, બરાબર છે। તો ટેરિયમ 39, તો અહીં 40 કોણ, તો અહીંયા છે એ આપણે નામ લખી શકીએ ઝેડ આર, ઝિર્કોનિયમ। એ 41 એન બી નિયોબિયમ, બરાબર। મોલિબ્લેડમ 42, ટેકનિશિયમ TC 43, આરયુ રુથેનિયમ 44, RH રહોડિયમ 45, અથવા તો 46 પેલેડિયમ છે, 47 સિલ્વર છે, 48 કેડમિયમ છે। તો આ 10 તત્વો છે। ફરી એકવાર 39 ટેરિયમ, 40 ઝિર્કોનિયમ, 41 નિયોબિયમ, 42 મોલિબ્લેડમ, 43 ટેકનિશિયમ, 44 રુથેનિયમ, 45 રહોડિયમ, 46 પેલેડિયમ, 47 સિલ્વર અને 48 કેડમિયમ। ચાલો હવે તૃતીય શ્રેણી લખવી છે સંક્રાંતિ તત્વોની। તો તૃતીય શ્રેણીમાં તમે આમ લખી શકો કે 57 લેન્થેનમ LA, બરાબર। આમાં 58 શરૂ કરી અને 71 સુધીના તત્વો ક્યાં ગયા? કીધું ક્યાંય ગયા નથી, એ ડી વિભાગના તત્વો નથી, પણ એ કયા વિભાગના તત્વો છે? એફ વિભાગના તત્વો। એટલે 58 થી 71 નામ છે સિરિયમ, થી 71 નામ છે લ્યુટેશિયમ, એને એફ વિભાગમાં મૂકીશું, એને નામ અપાય લેન્થેનાઇડ શ્રેણીના તત્વ। તો નામ અપાય લેન્થેનાઇડ શ્રેણીના તત્વો। તો સિરિયમ 58 થી 71 ટોટલ કેટલા તત્વોનો સમાવેશ થશે? 14। તો 57 ને 14 ઉમેર્યો તો 71 થયા, 72 થી શરૂ કરી તો એ કયા છે? લેન્થેનાઇડ એફ વિભાગના તત્વો છે। કયા વિભાગના તત્વો છે? એફ વિભાગના। શું કામ આ વિભાગ કેમ પડ્યો? યાદ કરી 11મું ધોરણ, છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય તો એસ વિભાગના તત્વો, છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તો પી વિભાગના તત્વો, છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તો ડી વિભાગના તત્વો,
छेलो इलेक्ट्रॉन एफ कक्षक में दाखल थे तो एफ विभाग तत्व तो आ थी गया डी विभाग तत्व तो अँ लखशू डी विभाग तत्व लखशू एफ विभाग तत्व। चलो लेंथेनम 57 હવે એકોતેર લ્યુટેશિયમ સીરિયમ થી લ્યુટેશિયમ સુધી 14 તત્વ એમાં આવી ગયા। હવે 15મો તત્વ તો 72 HF છે હાફનિયમ તો 73 TH છે ટેન્ટાલિયમ 74 ટંગસ્ટન છે તો W છે બરાબર છે તો RE રહેનિયમ છે RE રહેનિયમ 75 છે તો અહીંયા 75 થયા। હવે 76 લખો ઓસ્મિયમ ઓએસ 77 આઈ આર છે ઇરિડિયમ આઈ આર છે ઇરિડિયમ 78 પ્લેટિનમ છે પીટી એયુ 79 છે ઓરમ અને 80 મર્ક્યુરી એચજી છે। કેટલા શ્રેણીના તત્વ છે તો તૃતીય શ્રેણીના આઈડી વિભાગના। એવી જ રીતે 89 એસી એટીનિયમ થી શરૂ કરી અને આમ તો 90 થવા જોઈએ પણ 90 થોરિયમ TH થોરિયમ આમ તો રેડિયો એક્ટિવ તત્વ છે એટલે એના ઉપસ્ટાર હોય તો થોરિયમ થી શરૂ કરી અને લોરેન્શિયમ લોરેન્શિયમ 103 એને નામ અપાય 89 શ્રેણીના તત્વ અને એમાં કુલ કેટલા તત્વોનો સમાવેશ થાય 14 તો આ થયા 90 થી 103 થી રુથરફોર્ડિયમ થી 112 CN સુધીના કેટલા મી શ્રેણીના તત્વો આવશે 14 તો આ થઈ ગયું પ્રથમ શ્રેણી દ્વિતીય શ્રેણી તૃતીય શ્રેણી ચોથી ચોથી શ્રેણી ડી વિભાગમાં આપણા માટે એટલી ઉપયોગી નથી એટલે આપણે એના તત્વોના નામ કે સંજ્ઞાઓ લખતા નથી તો કોઈ કહેશે આ બે ધ્યાયથી ગેપ પડ્યો એ બે શ્રેણી કઈ તો આ શ્રેણીનું નામ લેન્થેનાઇટ શ્રેણી અને આ શ્રેણીનું નામ એક્ટિનાઇટ શ્રેણી તો આ થયા ડી વિભાગના તત્વો અને આ બે શ્રેણી 14 તત્વોની એ કયા વિભાગના તત્વો થયા એમ હવે મારે આ દરેક શ્રેણીને યાદ રાખવી છે ભાઈ આ દરેક શ્રેણી કેવી રીતે યાદ રહે તો અહીંયા પ્રથમ શ્રેણીમાં 21 સ્કેન્ડિયમ 22 ટીડેનિયમ 23 વેનેડિયમ 24 ક્રોમિયમ 25 મેંગેનીઝ 26 આયર્ન 27 કોબાલ્ટ 28 નિકલ 29 કોપર અને 30 ઝીંક તો આ 21 થી 30 એટલે પ્રથમ શ્રેણીના તત્વો છે 21 થી 30 પરમાણુ ક્રમાંતર તો આ યાદ છે જ મને બરાબર છે પણ તેમ છતાં મારે 21 સ્કેન્ડિયમ ટીડેનિયમ 22 વેનેડિયમ 23 ક્રોમિયમ 24 મેંગેનીઝ 25 આયર્ન 26 કોબાલ્ટ 27 નિકલ 28 કોપર 29 અને ઝીંક 30 ને યાદ રાખો તો એના માટે એક સૂત્ર લખીએ કે ભાઈ એને કેમ તો ફરી એકવાર મારે એને યાદ રાખવો છે તો યાદ રાખવા માટે સ્કેન્ડિયમ માટે લખીએ સોન એટલે સ્કેન્ડિયમ SC ટીડેનિયમ માટે લખીએ ટાઇ તો ટીડેનિયમ સોઇન ટાઇ વેનેડિયમ માટે લખીએ વાલે સોન ટાઇ વાલે સ્કેન્ડિયમ ટીડેનિયમ વેનેડિયમ હવે લખીએ ક્રોમિયમ માટે કાર મેંગેનીઝ માટે મે બરાબર આયર્ન માટે લખીએ એપી એટલે ફીર કોબાલ્ટ માટે લખીએ કોઈ તો ફરી એકવાર સોન સ્કેન્ડિયમ ડાઇટીડેનિયમ વાલે વેનેડિયમ કાર ક્રોમિયમ
में मैंगनीज, फिर आयन बराबर 27 कोबाल्ट कोई, तो सोम टाइवाल कार में फिर कोई बराबर निकल कर अथवा नहीं तो सोम टाई वाले कार में फिर कोई नहीं बराबर कोटा जाएगा क्यों कारण के पाछो आवा माटे मुश्किली पड़े छे अत्यारना संजोगों प्रमाण तो फरी पर सोन स्केलियम टाई टीडेनियम वाले वेनेडियम कार में क्रोमियम में मैंगनीज फिर आयन कोई कोबाल्ट निकल नहीं कोटा कॉपर जाएगा अपने कोटा को ना कोई तो मैं क्यों बार रखी ना जो बराबर कहेंगे मैं अपने लाऊं हम तकलीफ पड़े जाएगा बराबर अने हमें कोटा जवाने वो जरूरी है ना दे अपने बदु ख्याल अच्छे पे सोता है बराबर तो द्वितीय श्रेणी ना संक्रांति तत्व तो आप प्रथम श्रेणी ना संक्रांति तत्व था सोन टाई वाले कार में फिर कोई नहीं कोटा क्यों बा जाएगा तो आ थे कि मारा मत प्रथम श्रेणी ना संक्रांति तत्व हमारे द्वितीय श्रेणी ना संक्रांति तत्व लखवा छे तो जो मारे द्वितीय श्रेणी ना संक्रांति तत्व लखवा तो हूँ आओ लखी सकूं कि भाई मान लो द्वितीय श्रेणी ना तत्व तो 39 टेरियम नो डाउट एनी शुरुआत वाई थी टाइप पर वाई साइलेंट है तो टेरियम 40 जिरकोनियम 41 नियोबियम 42 मोली ब्लेडम मोली ब्लेडम मोली ब्लेड 43 टेक्निशियम आरियम रुथेनियम आरएच रोहोडियम पीडी पेलेडियम आम तो अपने सिल्वर कही है पर केमिस्ट्री में नाम सिल्वर नहीं एम नाम छे अर्जेंटीनियम तो अर्जेंटीना एक देश एम सीडी केडमियम तो आ केतलामी श्रेणी लीधी द्वितीय जे 39 से शुरू करी अने 48 सुधी हत तो टेरियम माटे लखिए यारी ज़िरकोनियम माटे लखिए जरा यारी जरा नियोबियम माटे लखिए निबाके तो यारी जरा निबाके बराबर सो मोलिब्लेडम माटे लखिए मौत तो मौत टेक्निशियम माटे लखिए तक तो यारी टेरियम जरा जिरकोनियम निबाके नियोबियम मोलिब्लेडम मौत तक टेक्निशियम आरयू रुथेनियम रूक यारी जरा निबाके मौत तक रूक राह रहोडियम में पड़ी पेलेडियम आग अर्जेंटीनियम आग में कोद कोद ले केडमियम तो यारी जरा निभा के यारी जरा निभा के मौत तक रोक तक टेक्निशियम रोक रोथेनियम रोक एम फरी पर लखना को रोक आर यू रोथेनियम राह में पड़ी आग में कोद राह में पड़ी आग में कोद तो रा रहोडियम पड़ी पेलेडियम आदा अर्जेंटीनियम मने कोद पेडियम द्वितीय श्रेणी तृतीय श्रेणी ना तो हमारे याद रखो तो वच्चे अहीं जे 57 पछी 14 तत्व स्किप थाय छे ए खरेखर स्किप नता तो ये आप जाणो छो के हवे ए ख्याल छे के लेंथेना श्रेणी ना 14 तत्व छे तो लेंथेन अथवा लेंथेनियम तो आया एल ए पछी नाम लखिए एच एफ 72 एच एफ तो नाम छे हाफ मियम तो हाफ मियम 73 टेंटालियम 73 टी
चुम्मते डबल्यू टंग स्टन टंगस्टन तो टंगस्टन आर ई पंचोतेर रहे नियम आर ई ओएस ओस्मियम आई आर इरिडियम इरिडियम पीटी अठ्योतेर प्लेटिनियम एयू ओरम गोल्ड जेने आपणे सोना तरीके ओळखीए छीए गोल्ड पण एक्चुअली केमिस्ट्री नाम छे ओरम एवी ज रीते सिल्वर आर्जेंटिनियम एक्चुअली चांदी छे अहीं कीमती धातु प्लेटिनम ही कीमती एच जी नाम छे हाइड्रो गारेट जेन नाम आपीए छीए मर्क्यूरी एक्चुअली नाम शू छे केमिस्ट्री हाइड्रो गारेट तो चलो आप बधाने मारे याद रखो कई श्रेणी ना तत्व छे तृतीय श्रेणी ना तत्व छे तो तृतीय श्रेणी ना तत्वों ने मारे जोवा हो तो आवी रीते हूँ लखी सकू ला लेंथेनियम आपमियम ह ता ह अने ता ह आपमियम ता टेंटालियम बराबर तो ला ह ता बराबर पछी सु टेंटालियम वसुल 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 એટલે ટંગસ્ટન ડબલ્યુ વસિલ માટે ડબલ્યુ વસુલ માટે બરાબર ટંગસ્ટન તો ડબલ્યુ લખીએ તો ડબલ્યુ છે વસુલ રે રે એટલે રહેણી તો લા હપ્તા વસુલ રે ઉધર ઓસ્મિયમ ઈધર ઇરિડિયમ પીટાઈ પ્લેટિનમ ઓર અથવા ગોલ્ડ માટે લખીએ ઓર 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 હોગી હોગી એટલે હાઇડ્રોગારેટ તો લા લેન્થેનમ હ હાફમિયમ તા ટેન્ટાલિયમ વસુલ ટંગસ્ટન રે રહેનિયમ ઉધર ઓસ્મિયમ ઈધર ઇરિડિયમ પીટાઈ પ્લેટિનમ ઓર એયુ ઓરમ અને હોગી એટલે હાઇડ્રોગારેટ તો આ થઈ ગઈ તૃતીય શ્રેણીના તત્વો જે ડી વિભાગના તત્વો પ્રથમ શ્રેણી દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી હવે પ્રશ્ન શરૂ થયો કે ચોથી શ્રેણી કેમ નહીં તો ચોથી શ્રેણીનો ઉપયોગ આપણા અભ્યાસક્રમમાં નહીં હોય છે પરિણામ આપણે એમ લખતા નથી તો હવે સંક્રાંતિ તત્વો એટલે શું તો વ્યાખ્યા શરૂ કરીએ કે ભાઈ કોને આપણે સંક્રાંતિ તત્વો કહીશું તો જોઈને આપણે વ્યાખ્યાયિત કરીએ તો કંઈક આવું લખી શકાય કે ભાઈ માન લો કે આ સંક્રાંતિ તત્વો છે તો કોને સંક્રાંતિ તત્વો ગણી શકે તો એ આપણે લખીએ તો સંક્રાંતિ તત્વો ની વ્યાખ્યા કંઈક આવી છે જે તત્વોના પરમાણુ જે તત્વોના પરમાણુ કે આયન આયન હોય તો એની કેવી ઓક્સિડેશન અવસ્થા લેવી જોઈએ સ્થાન જો ડીકોક્સન ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય અપૂર્ણ ભરાયેલી હોય અપૂર્ણ ભરાયેલી હોય એટલે શું ડી વન થી ડી નાઇન થવા જોઈએ શું ન હોવું જોઈએ ડી ટેન નો હોવો જોઈએ ડી ઝીરો નો હોવો જોઈએ ડી કક્ષક ડી વન થી ડી નાઇન સુધીની ઇલેક્ટ્રોન રચના ધરાવે તો એને નામ અપાય સંક્રાંતિ તત્વ તો જે તત્વના પરમાણુ આયનની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી કેવી ભરાયેલી અપૂર્ણ અપૂર્ણ એટલે શું ડી વન થી ડી નાઇન તો એને સંક્રાંતિ તત્વ તો પહેલો પ્રશ્ન એ થયો કે ઝીંક કેડમિયમ અને મર્ક્યુરી સંક્રાંતિ તત્વો છે તો આ બધાનો સમૂહ જો જોઈએ તો એવો પ્રશ્ન થાય કે સમૂહ 12 ના તત્વો એ સંક્રાંતિ તત્વો નથી એવો પ્રશ્ન થાય કે સમૂહ 12 ના તત્વો એ કેવા તત્વો નથી સંક્રાંતિ
તત્વો નથી. તો પ્રશ્ન એ થયો કે ભાઈ સમૂહ બહારના તત્વો એ સંક્રાંતિ તત્વો નથી, અથવા ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી સંક્રાંતિ તત્વો નથી. તો એનો આન્સર આવો લખ્યો કે આ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકમાં કેટલા 10 ઇલેક્ટ્રોન આવેલા છે. આ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકમાં કેટલા 10 ઇલેક્ટ્રોન આવેલા છે. જો 10 ઇલેક્ટ્રોન આવેલા હોય તો આ તત્વો કેવા ગણી ન શકાય? સંક્રાંતિ તત્વો નથી, કારણ કે ડી 10 ઇલેક્ટ્રોન રચના હોય તો એ સંક્રાંતિ ગણાતી નથી વ્યાખ્યા પ્રમાણે. કાં ડી 1 હોવી જોઈએ, કાં તો ડી 2, કાં તો ડી 3, કાં તો ડી 4, કાં તો ડી 5, કાં તો ડી 6, કાં તો ડી 10, કાં તો સોરી ડી 7, કાં તો ડી 8, કાં તો ડી 9, કાં તો ડી 10. તો આ તત્વો સંક્રાંત તત્વો નથી, કારણ કે આ બધામાં ડીમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા? 10 ઇલેક્ટ્રોન આવેલા છે. અને 10 ઇલેક્ટ્રોન આવેલા હોય ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, અને જો એ સંપૂર્ણ ભરાયેલી હોય તો આ તત્વો સંક્રાંતિ સંક્રાંતિ તત્વો નથી. તો પેલો એમસીક્યુ થયો સમૂહ બહારના તત્વો એ સંક્રાંતિ, કારણ કે એમાં ડીમાં 10. હવે ઇક્વેશન છે આપણા મગજમાં કે ભાઈ ડીમાં કેમ 10 છે, એ તો તમે હજી લખ્યું નથી. તો એના માટે એની ઇલેક્ટ્રોન રચના અને એના ગુણધર્મોથી હવે આપણે શરૂઆત કરવી જોઈએ. આ માત્ર પ્રસ્તાવના છે ભાઈ કોણ કોણ ડી વિભાગમાં આવે, કોણ એફ વિભાગમાં, કેમ એને મેમરાઇઝ કરી શકાય, અને કયા સમૂહના તત્વો સંક્રાંતિ તત્વો નથી. આ કારણ આઈએમપી છે, સમૂહ બહારના તત્વો સંક્રાંતિ તત્વો નથી. તો હવે આપણે જોઈ કોઈ એક પછી એક બધાની ઇલેક્ટ્રોન રચના. ચાલો ફરી એકવાર 11માં ધોરણમાંથી જોઈ અને આવત કોષ્ટકનો નાનો એવો ડાયાગ્રામ બનાવ્યો તો આપણને યાદ હશે કે આ પહેલો બીજો સમૂહ છે જે એસ વિભાગના તત્વો છે, કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન સેમાં આવે છે, એસ કક્ષકમાં આવે છે. જો આ સાઈડનો ડાયાગ્રામ જોઈએ તો એ પી વિભાગના તત્વો છે, કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવે? પી કક્ષકમાં આવે. તો એ કયા વિભાગના તત્વો છે? પી વિભાગના તત્વો. વચ્ચેનો ડાયાગ્રામ વિચારીએ તો એ કયા વિભાગના તત્વો છે? ડી વિભાગના તત્વો છે. અને સાથે સાથે એમાં કયો વિભાગ આવે છે? એફ. તો પ્રશ્ન એ છે સંક્રાંતિ તત્વોના નામકરણ એવું સંક્રાંતિ ટ્રાન્ઝિશન મેટર એવું નામ શું કામ? તો સંક્રાંતિ તત્વોના નામકરણ પાછળનો ઇતિહાસ તપાસી તો આ તત્વો મીનિંગ આ વિભાગવાળા તત્વો એ એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો મીનિંગ આ તત્વો અને આ તત્વોની વચ્ચે આવે છે. તમે આકૃતિ જોવો, એસ વિભાગ પછી અને પી વિભાગ પહેલા, એટલે વચ્ચે આવે, તેથી તેને નામ અપાય સંક્રાંતિ તત્વો. તો આવું નામ શું કામ? કારણ કે એસ અને પી એટલે ધાતુની વચ્ચે આવે છે અને અધાતુની વચ્ચે આવે છે. પરિણામે એના ગુણધર્મો ધાતુ જેવાય જોવા મળે, ક્યારેક ક્યારેક અધાતુ જેવા કે અર્ધ ધાતુ જેવાય જોવા, એટલે નામ લેખો સંક્રાંતિ તત્વ. આ સંક્રાંતિ તત્વોની મારે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી, પણ હું હમણાં બાકી રાખું, કારણ કે મને જો ઇલેક્ટ્રોન રચના એકાદી આવડી જાય તો હું સામાન્ય ઇલેક્ટ્રોન રચના યાદ રાખવા વગર લખી શકું. હવે હું પ્રથમ શ્રેણીની વાત કરું તો પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વ. તો પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વ સ્કેન્ડિયમ 21 છે, આર્ગોન 18 છે, ફોરેસ્ટ 2 છે, 3D1 છે, 18 ને 2 20, સ્નેક 21 થયું, ટિટેનિયમ 22 છે, આર્ગોન 18 છે, ફોરેસ્ટ 2 છે, 3D2 છે,
वेनेडियम 23 थे, आर्गन 18, फॉरेस्ट 3D3, क्रोमियम 24, टेक्निकली थाव जो फॉरेस्ट 3D4, पण अटकिए पण अटकिए। अगाउ 11 मा धोरण मा ए विवाद थई असे के जे तत्वनी इलेक्ट्रॉन रचना मा कोई कक्षक अर्धी भरायेली होय के संपूर्ण भरायेली होय तो एनी स्थिरता सौथी वधारे थाय। तो जो क्रोमियम मा डी कक्षक अर्धी भरायेली एटले शुं, तो डी मा जीरो इलेक्ट्रॉन, सॉरी संपूर्ण खाली एटले शुं, डी मा जीरो, अर्धी भरायेली एटले शुं, डी मा पांच, अने पूर्ण भरायेली एटले शुं, डी मा दस। जो त्रण इलेक्ट्रॉन रचना होय तो आ इलेक्ट्रॉन रचना एकदम अहींथी से लिखू छू एकदम केवी गणाशे, स्थायी गणाय। तो आ लोको डी मां जीरो इलेक्ट्रॉन करवाय प्रयत्न करे, डी मां पांच इलेक्ट्रॉन करवाय प्रयत्न करे, डी मां दस। जीरो एटले संपूर्ण खाली, पांच एटले अर्धपूर्ण भरायेली, अने दस एटले संपूर्ण भरे। तो आ एकदम केवी इलेक्ट्रॉन रचना छे, स्थायी। प्रश्न ई थयो, जो आ इलेक्ट्रॉन रचना स्थायी होय तो क्रोमियम गम्मे एम करीने स्थिरता प्राप्त करवानो विचार, जो ई स्थिरता प्राप्त करवानो विचार तो ई પોતાની ઇલેક્ટ્રોન રચનામાં 4s માંથી એક ઇલેક્ટ્રોન ક્યાં મોકલી દે, 3d માં મોકલી દે। જો 4s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં મોકલે तो नवी इलेक्ट्रॉन रचना आर्गन 18 4s1 3d5 थे। आ इलेक्ट्रॉन रचना नियम मुजब थती नथी, केम न थती, कारण के जो तमे नियम ने अनुसरो तो तकलीफ छे, कई 4s2 3d5 थवी, परंतु डी मां 5 लावा क्रोमियम करे तो तरत ज क्वेश्चन थयो मेंगनीज आवो केम न करे, तो एनो जवाब एवो थयो के मात्र अने मात्र एक ज इलेक्ट्रॉन 4s माथी क्या जई सके, 3d मा जई सके, जई सके, एक थी वधारे इलेक्ट्रॉन जई सकता नथी। तो 4s नो एक इलेक्ट्रॉन क्या होय गयो 3d मा, तो नियम मुजब न थती, नियम मुजब न थती, એટલે આ એકદમ IMP ઇલેક્ટ્રોન રચના હંમેશા પૂછે। ફરી પાછા આવો મેંગેનીઝ 25, આર્ગોન 18, ફોરેસ્ટ 18 ને 22, 3d5, તો 18 ને 22 ને 5 25 એકદમ સરસ, આયન 26, આર્ગોન 18, ફોરેસ્ટ 3d6, તો 26 છે 3d6, કોબાલ્ટ 27, આર્ગોન 18, ફોરેસ્ટ 3d7, બહુ સરસ, નિકલ 28, આર્ગોન 18, 18 ને 22, ફોરેસ્ટ 3d8, બરાબર, કોપર 29, ફરી પાછા થંભો થંભો, નિયમ મુજબ આની ઇલેક્ટ્રોન રચના થવી જોઈએ 4s2 3d9, પણ જો ડી માં 9 ઇલેક્ટ્રોન ની જગ્યાએ 10 થઈ જાય તો ઈ કેવો થઈ જશે, સ્થાયી, અને કોપર એવું કરવા પ્રયત્ન કરશે, પરિણામી 4s માંથી કેટલા ઇલેક્ટ્રોન મેળવશે, એક, અને ઈ ક્યાં મોકલી દેશે 3d, પરિણામે 4s1 3d10। વિદ્યાર્થી તરીકે ફરી પાછો મારો પ્રશ્ન એવો ને એવો રહ્યો કે ભાઈ આવું નિકલ માં કેમ ન થાય, તો કોઈ એક સમય મેં પહેલા જ કીધું એક જ ઇલેક્ટ્રોન 4s માંથી 3d જઈ શકે, તો કોપરની ઇલેક્ટ્રોન રચના પરીક્ષામાં એકદમ આઈ તો જુદી પડે છે, થોડી વિવિધતા, ઝિંક 30, ફરી પાછા આર્ગોન 18, ફોરેસ્ટ 3d10। તો આ થઈ ગઈ પ્રથમ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના। અહીંયા એના આધારે જે પ્રશ્ન લખી ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના નિયમિત ઇલેક્ટ્રોન રચના કરતા જુદી છે, તો એનો જવાબ આવો લખીએ, ક્રોમિયમ 24 માં અથવા એમ લખીએ પહેલા ડી કોઈ પણ ડી કક્ષકમાં જો ડી ઝીરો ઇલેક્ટ્રોન રચના હોય, d5 જે ત્યાં લખ્યું છે d5 ઇલેક્ટ્રોન, d10 ઇલેક્ટ્રોન રચના એકદમ કેવી છે, સ્થાયી છે। જો આ ઇલેક્ટ્રોન રચના સ્થાયી હોય તો
એનો અર્થ એવો થયો કે આ ઇલેક્ટ્રોન મેળવવા ક્રોમિયમ અને કોપર ગમે તે કર નાખે, પરિણામ ક્રોમિયમ 24 આર્ગોન 18 3D4 4S2 બનવાને બદલે કઈ ઇલેક્ટ્રોન રચના મેળવવા માંગશે? આર્ગોન 18 3D5 4S1. આમ કરવાથી એની સ્થિરતામાં એકદમ 100 થશે વધારે, પરિણામ આ ઇલેક્ટ્રોન રચના ન કરે. એ જ રીતે કોપર 29 પણ નિયમ મુજબ આર્ગોન 18 થવી જોઈએ. આવી આર્ગોન 18 3D9 4S2 આવી ઇલેક્ટ્રોન રચના ને બદલે કઈ ઇલેક્ટ્રોન રચના મેળવવા માંગે છે કોણ? કોપર. તો આર્ગોન 18 3D10 4S1 ઇલેક્ટ્રોન રચના મેળવે પરિણામે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના નિયમ મુજબ થતી નથી, અથવા તો આઈડિયલ ઇલેક્ટ્રોન રચનાથી થોડી જુદી, કારણ કે એને ગમે એમ કરીને કઈ ઇલેક્ટ્રોન રચના મેળવી? D0 D5 અને D10. આ ઇલેક્ટ્રોન રચના એકદમ કેવી મળે છે? સ્થાયી મળે છે. તો આ થયો સંક્રાંતિ તત્વની. હા, એક મુદ્દો રહી ગયો છે, આઈ એમ સોરી, કે ભાઈ સામાન્ય અહીંયા સામાન્ય ઇલેક્ટ્રોન તો સર જુઓ, તો જો હું 4S માં રહેલા 4ને એન વડે દર્શાવું, સેજ હું અહીં વીખો છું, તો 4S માં રહેલા 4ને હું એન વડે દર્શાવું, સેજ અહીં ધ્યાન આપજો. તો 4S માં રહેલા, માની લો કે સ્કેન્ડિયમ લખું, 4S2 3D1 કોની ઇલેક્ટ્રોન? સ્કેન્ડિયમ. તો એન બરાબર જો હું 4 લખું તો મને આ આ 4 આ આગળ હોય એન મુખ્ય ક્વોન્ટમાં, તો ડીમાં શું મળે છે? N-1 મીનિંગ 4-1, એટલે કઈ ઇલેક્ટ્રોન રચના મળે? 3D. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના સંક્રાંતિ તત્વોની શું? N-1 ડીમાં 1 થી શરૂ કરી 9 અને NS માં કાં તો 1 કાં તો 2, એટલે કાં તો 1 ઇલેક્ટ્રોન કાં તો કેટલા ઇલેક્ટ્રોન? 2. તો આ એની કેવી ઇલેક્ટ્રોન રચના? સામાન્ય. ફરી એક વાર, ડીમાં 1 થી શરૂ કરી અને 9 અને અહીંયા એસમાં 1 ઇલેક્ટ્રોન કાં તો 2. એક ક્યારે મળે? તો એક ક્યારે મળે? જ્યારે ક્રોમિયમ અને કોપર આવે છે. 2 ક્યારે મળે? જ્યારે ઈ સિવાયના કોઈ પણ તત્વો આવે છે ત્યારે. તો મેં આજે માત્ર ડી અને એફ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી. N-1 શું કામ આવે? અહીં 4S લો, N લો 4, તો અહીંયા શું આવે છે? 4-1 એટલે 3. તો N-1 D1 થી 9 અને NS 1 અને 2 સાથે સાથે પ્રથમ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના સાથે સાથે શોર્ટકટ લીધા દરેક શ્રેણીના તત્વોને આપણે કેવી રીતે મેમરાઇઝ કરી શકીએ? તો આ થયો આપણો પાર્ટ 1, ડી અને એફ વિભાગના તત્વો.